भरूचनी केजी पॉलिटेक्निक कॉलेज खाते श्रम अने रोजगार विभाग राज्य कक्षा मंत्री दिलीप ठाकोर की अध्यक्षता में 72मो वन महोत्सव योजायो हतो। वृक्षों आपणने अनेक रीते उपयोगी छे। वृक्षों पर्णों प्रकाश संश्लेषण की क्रिया द्वारा हवा ने शुद्ध करे छे। वृक्षों जात जातना फळों आपे छे। वृक्षों मूळिया जमीननुं धोवाण अटकावे छे। वृक्षों रणने आगळ वधतुं अटकावे छे। केटलाक वृक्षों मूळिया अने पर्णों औषधि तरीके वपराय छे। केटलाक वृक्षों पान पड़िया पतराड़ा बनावाना काम में आवे छे। वृक्षों वादळाने ठंडा पाड़ीने वरसाद लावामां मददरूप थाय छे। भारत में कोरोना महामारी कारणे ऑक्सिजननुं महत्व मानव जीवन माटे केटलुं महत्वनुं छे तेनो अहेसास करावियो हतो। एटले ज भारत देशनी अंदर वृक्ष बचाओ जीवन बचाओ सूत्र साथे सरकारना वनीकरण विभाग द्वारा अवारनवार लोकोने वृक्षोनुं महत्व समजावी जीवन में एक वृक्ष वावी अने तेनुं जतन करवा हेतुसर अनेक कार्यक्रमों आयोजन करवामां आवे छे। जेना भागरूपे आज रोज सामाजिक वनीकरण विभाग द्वारा केजी पॉलिटेक्निक कॉलेज खाते 72मा जिल्ला कक्षाना वन महोत्सवनी उजवणी करवामां आवी। आ कार्यक्रम में राज्य कक्षाना मंत्री श्रम अने रोजगार दिलीप कुमार ठाकोरना अध्यक्ष स्थाने शहेरनी भोलाव स्थित पॉलिटेक्निक कॉलेज खाते 72मा जिल्ला कक्षाना वन महोत्सव 2021नी उजवणी करवामां आवी हती। आजना आ कार्यक्रम में भरूचना सांसद मनसुख वसावा, धारासभ्य दुष्यंत पटेल, धारासभ्य अरुण सिंह राणा, जिल्ला पंचायतना प्रमुख अल्पाबेन कमलेश पटेल उपस्थित रहया हता। सामाजिक वनीकरण विभाग भरूच द्वारा आ कार्यक्रम की उजवणी करवामां आवी हती। કે ગ્રામ વિકાસ વિભાગ મારફત ઘણી બધી ગ્રાન્ટો આવે છે ગામડાઓના વિકાસ માટે, પણ એક કામ વિકાસ તો એક વર્ષ મોડું થશે તો ચાલશે, પરંતુ વૃક્ષો વાવવાની દિશામાં આપણે ચોક્કસપણે આગળ વધવું પડશે। મારા જિલ્લાની અંદર મેં ગ્રામ વિકાસ વિભાગ મારફત 151 ગામો એવા પસંદ કર્યા કે ત્યાં આગળ સરકારી જમીન આવેલી છે, અને 151 ગામોની અંદર મેં પહેલા ફેઝ ની અંદર 71 ગામની અંદર એક જ દિવસે 1,11,111 વૃક્ષોનું વાવેતર મેં એક જ દિવસે કરાવીને 71 ગામની અંદર મેં વૃક્ષોનું વાવેતર કરાવ્યું। માત્ર વાવેતર નહીં, ગ્રામ વિકાસ વિભાગની જવાબદારી સંભાળવાની જવાબદારી અમે નક્કી કરવામાં આવી છે। એમાં હું 151 ગામની અંદર વન બનાવવાની દિશામાં અમે પાટણમાં આગળ વધી રહ્યા છે। ભરૂચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ને કલેક્ટર શ્રીને કહું કે ભરૂચ જિલ્લાની અંદર આવી તમે જમીન સુધી કરો ગામડાઓની અંદર, અને ત્યાં આગળ આવા ઓક્સિજન પ્લાન્ટ આપણે ઉભા કરવા પડશે। આ વૃક્ષો જ આપણે ઓક્સિજન આપી શકવા, અને 3 વર્ષ સુધી એને જાળવવાની જવાબદારી ગ્રામ વિકાસ વિભાગે મારા જિલ્લાની અંદર નક્કી કરી છે। એને જાળવવા માટે અમે માણસ રાખવાનો છે, તાર ફેન્સિંગ અમે કરવાના, અને 3 વર્ષ સુધી એને સમયાંતરે પાણી પીવડાવીને 3 વર્ષના વૃક્ષો તૈયાર થઈ જાય, એટલે એ પંચાયતને સોંપે ને પંચાયતની વધારાની આવક ઊભી થાય અને દરેક પંચાયતની અંદર આવા ઓક્સિજન પ્લાન્ટ પેદા થાય એ કામ કરવાની દિશામાં આપણે આગળ વધીએ। ભરૂચના સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરે જઈને મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવવા સાથે બંને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સૂતરની આંટી પહેરાવી તથા શાલ ઉડાવીને બહુમાન કર્યું હતું। દેશની મહામૂલ્ય આઝાદી માટે સ્વાતંત્રતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે અનોખી સંવેદના પ્રગટ કરી હતી। ભરૂચ શહેરના તુલસીધામ શાક માર્કેટ પાસે આવેલી અવધપુરી સોસાયટીમાં રહેતા શ્રી અરવિંદભાઈ અંબાલાલ પંડ્યા અને લલ્લુભાઈના ચકલા પાસે ઈસુર મામાના ચકલામાં રહેતા શ્રી કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદાર આ બંને સ્વતંત્ર સેનાનીઓના ઘરે જઈને મંત્રીએ સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવા સાથે બંને સ્વાતંત્ર સેનાનીઓનું સૂતરની આંટી પહેરાવી તથા શાલ ઉડાડી બહુમાન કર્યું હતું। મંત્રીશ્રીએ આ સ્વાતંત્ર સેનાનીઓ સાથે આઝાદી જંગના સંસ્મરણો સ્વાતંત્ર સેનાનીઓના મુખેથી સાંભળ્યા હતા। આ વેળાએ મંત્રી સાથે ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા સહિત આગેવાન પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે આપણે આઝાદીનું પર્વ ઉજવવા માટે પણ આગળ વધી રહ્યા છીએ, એવા સમયે મારે પણ ધ્વજવંદન અહીંયા ભરૂચમાં કરવાનું મારું સદભાગ્ય એટલા માટે હું ગણી રહ્યો છું કે આઝાદીના જે સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન હંમેશા અમે એ કાર્યક્રમમાં કરતા હોઈએ છીએ, પરંતુ બંને સ્વાતંત્ર સેનાનીઓ આજે કાર્યક્રમમાં આવી શકે એમ નથી, એટલે અમે નક્કી કર્યું કે અમે એને ધારાસભ્ય દુષ્યંતભાઈ અને કલેક્ટરશ્રી બધા જઈએ
એ આપણું સદભાગ્ય કહેવાય કે એમના દર્શન કરવાનો આપણને અવસર મળે છે. જેઓએ મહેનત કરી છે, કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું બલિદાન આપ્યા છે, એના કારણે આપણે આજે સ્વતંત્ર ભારતમાં ઉજવણી કરી રહ્યા છીએ. આજે હું મારી જાતને ધન્યવાદ એટલા માટે માનું છું કે મને એમના એવા એક સ્વાતંત્ર્ય સેનાનીઓનો સ્વાગત કરવાનો પણ અવસર મળ્યો. આપણા બે સ્વાતંત્ર્ય સેનાનીઓ ભરૂચની અંદર છે, બંને સ્વાતંત્ર્ય સેનાનીઓનો શાલ ઉડાડીને સન્માન કરવાનો જે મને અવસર મળ્યો અને એમના દર્શન કરવાનો મને જે અવસર મળ્યો, હું મારી જાતને ખૂબ ધન્યવાદ ગણું છું. અને ફરીવાર આપણે સૌ પણ એમના પગલે ચાલીને આપણા દેશનું રક્ષણ કરવામાં આપણે સૌ સાથે મળી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે ભરૂચ અને જાડેશ્વર રોડ વિસ્તાર ખાતે રહેતા બે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અભિવાદન કર્યું હતું. ભરૂચ ખાતે કૃષ્ણકાંત જગમોહન દાસ મજમુદાર કે જેઓ કેસુર મામાના ચકલા ભરૂચ ખાતે અને અરવિંદભાઈ અંબાલાલ પંડ્યા કે જે અવધપુરી સોસાયટી જાડેશ્વર ખાતે રહે છે, આ બે વડીલો ભરૂચના રહેવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે, જેમનું અભિવાદન સ્વાતંત્ર્ય દિનના પૂર્વ દિવસે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિ મંડળે કર્યું હતું. પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપસિંહ મંગરોલા, નગરપાલિકા સભ્ય ઇબ્રાહીમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા અને હબીબભાઈ પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં આરોગ્ય ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર આજરોજ તારીખ 14 ઓગસ્ટના રોજ કોરોના એક્ટિવ કેસ શૂન્ય થઈ ગયા હતા, જેનો અર્થ એ થયો કે ભરૂચ જિલ્લામાં કોઈપણ દર્દી કોરોના પોઝિટિવ રહ્યો નથી. આજરોજ તારીખ 14 ઓગસ્ટની પરિસ્થિતિ મુજબ એક કોરોના પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી હતી, તે સાજો થઈ જતાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. પરંતુ કોરોનાની સેકન્ડ વેવમાં કોરોનાનો કાળો કહેર ભરૂચ જિલ્લામાં વર્તાયો હતો. જિલ્લામાં ઓક્સિજનની અછતના પગલે દોડધામ મચી ગઈ હતી. એટલું જ નહીં, પરંતુ ગામે ગામ વિવિધ એનજીઓ દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સામાજિક કાર્યકર દિવસ રાત એક કરી રહ્યા હતા. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર અર્થે કોઈ બેડ ખાલી ન હતા, જેથી ફરજિયાતપણે ઘરે સારવાર લેવી પડી હતી. ખૂબ કરુણ દ્રશ્યો પણ સર્જાયા હતા, જ્યારે ઓક્સિજન અને બેડની અછતના પગલે દર્દીના સ્વજનોને દોડધામ કરવી પડી હતી. તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં દર્દીઓનો જીવ બચાવી શક્યા ન હતા. આવી વિકટ પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના રહીશોએ કોરોનાની સેકન્ડ વેવમાં જોઈ હતી. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવારના પગલે ગરીબ દર્દીઓ સારવાર લઈ શકતા ન હતા, તો બીજી તરફ ગરીબ દર્દીઓને સારવાર અર્થે કોઈ ખાસ સુવિધા જણાઈ ન હતી. તમામ હોસ્પિટલોના બેડ દર્દીઓથી ભરાઈ જતા કેટલાકને હોસ્પિટલમાં જમીન પર દર્દીને સારવાર અપાતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. હવે જ્યારે ભરૂચ જિલ્લામાંથી કોરોનાની બીજી વેવ વિદાય લઈ રહી છે, ત્યારે તંત્રના અને આરોગ્ય ખાતાના અધિકારીઓ તેમજ લોકોએ હાશકારાની લાગણી અનુભવી છે. તેમ છતાં હજી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું એટલું જ જરૂરી છે. ગાયને કતલખાને લઈ જવાની ઘટનાઓ દિન પ્રતિદિન ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં ઘણી વધી રહી છે. પહેલા પણ ટેમ્પો ભરેલ ગાયો અને ભેંસોને બચાવવામાં આવી હતી. નિડર રુદ્રસેના અને બાહુબલી સેના દ્વારા ગાયોનો બચાવ કરી અને તેને પાંજરાપોળ પહોંચાડવામાં આવી હતી. અમુક ગેરકૃત્ય કરનારાઓ થકી ગાયોને મારી અને તેનું માંસ કિલોના ભાવે વેચીને પોતાનું આર્થિક જીવન ગુજારે છે. પરંતુ ભારત દેશમાં ગાયનું કતલ કરવું એ એક ગેરકાયદેસરનો ગુનો છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર તારીખ 13 ઓગસ્ટના રોજ ઝીણાભાઈ ભરવાડ તથા વિનોદભાઈ જાદવ વિરલભાઈને માહિતી મળી હતી કે ભરૂચ ડુંગરી ગામ મુસ્લિમ વિસ્તારમાં 7 ગાયો કતલ કરવાના ઈરાદે બાંધી રાખી છે, જેની જાણ થતાં ઝીણાભાઈ ભરવાડે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી તથા ગાયો છોડાવીને પાંજરાપોળ મૂકવાની તજવીજ. માહિતી મળી હતી કે ભરૂચમાં ડુંગરી ગામે 7 થી 8 ગાયો કતલખાના ઈરાદે મસ્જિદની બિલકુલ બાજુમાં બાંધી રાખવામાં આવી છે, જેની જાણ અમને થતાં અમે ભરૂચ કંટ્રોલને ફોન કરેલો અને ભરૂચ કંટ્રોલે બી ડિવિઝનમાં આ બાબતની જાણકારી આપેલી અને બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને અમને જ્યારે ખબર પડી પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, અમે પણ તમામ ગૌરક્ષકો તથા બાહુબલી ગ્રુપના બધા સ્વયંસેવકો, રુદ્રસેનાના સ્વયંસેવકો ત્યાં પહોંચી ગયા હતા અને 7 ગાય અને 2 બળદ આ છોડાવી અને હાલ અમે પાંજરાપુર લઈ જઈ રહ્યા છીએ. હું બધાને વિનંતી કરું છું, આવી કોઈપણ ભરૂચ જિલ્લાની અંદર કોઈ જગ્યાએ ગાયો બાંધી રાખી હોય કતલખાનાને ઈરાદે, તો બાહુબલી ગ્રુપ તથા રુદ્રસેનને જાણ કરવા વિનંતી. જય શ્રી રામ, હર હર મહાદેવ. જાડેશ્વર સ્થિત નર્મદા કિનારે આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવ્યું હતું. શીતળા માતાની પૂજા અર્ચના કરી રાધન છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમીને વ્રત કરવાનું હોય છે. છઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી.
સાતમના દિવસે સવારે મહિલાઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ બાળક જો વારંવાર માંદું પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી તંદુરસ્તી અર્પણ કરે છે, તેથી જ આ વ્રત ઉજવવામાં આવતું હોય છે. ભરૂચ શહેરના જાડેશ્વર સ્થિત પાવન સલીલામાં નર્મદા કિનારે શીતળા માતાના મંદિર ખાતે સવારથી જ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા અર્ચના કરતા આખો માહોલ ભક્તિમય બની જવા પામ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચનગર ખાતે આવેલ વિવિધ સર્કલ અને ઇમારતો પર રોશનીની સજાવટ કરવામાં આવી હતી. તારીખ 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગે કરાયેલ રોશનીએ લોકોમાં આગવું આકર્ષણ ઊભું કર્યું હતું. ભરૂચનગર અને જિલ્લામાં તારીખ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે આગવો ઉમંગ અને ઉત્સાહ જણાઈ રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની આગોતરી તૈયારીઓ માટે ભરૂચનગરની વિવિધ ઇમારતો અને સર્કલો પર ઝગમગી રોશનીની સજાવટ કરવામાં આવી છે. તારીખ 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા છે. તે અગાઉ ઇમારતો અને સર્કલ પર કરવામાં આવેલ રોશની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ભરૂચ પંથકમાં અખંડ ભારત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંગે લોકોમાં ખાસ ઉત્સાહ જણાયો હતો. તારીખ 14 ઓગસ્ટના રોજ ભારત અને પાકિસ્તાનના 75 વર્ષ પહેલાં ભાગલા પડ્યા હતા તે દિવસથી 14 ઓગસ્ટના દિવસને અખંડ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. અખંડ ભારતની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંથકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંગે વિગતે જોતા હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા અખંડ ભારત હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આજે તારીખ 14 ઓગસ્ટના રોજ અખંડ ભારતના કાર્યક્રમો 1000થી વધુ જગ્યાએ લાખો કાર્યકર્તા દ્વારા યોજાઈ રહ્યા છે. ખાસ કરીને સમૃદ્ધ ભારત અને ભયમુક્ત ભારત અને અખંડ ભારતની રચનામાં ડૉક્ટર પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ જે કાર્યક્રમો યોજાશે તેના ભાગરૂપે બધા જ કાર્યકર્તાઓની માંગણી અને લાગણી રહી છે કે અખંડ ભારત માત્ર કાર્યક્રમ પૂરતો જ નહીં, પરંતુ અખંડ ભારતમાં ભૂમિકા ભજવી અને કઈ રીતની થાય તે રીતની છે. જે 14 ઓગસ્ટના રોજ ભારત દેશ આઝાદ થયો હતો તેના અનુસંધાને અખંડ ભારતની ભાવના ફરી જાગે તે માટે દેશના તમામ નાગરિકો યોગ્ય ફાળવણી આપે તેવી માંગ કરી રહ્યા હતા. ધ્વજારોહણ શહેરના વિવિધ સર્કલ પર કરવામાં આવ્યું હતું. અખંડ ભારત હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા શક્તિસ્તંભ, નર્મદા મૈયા બ્રિજ નીચે અને શક્તિનાથ વિસ્તાર ખાતે હાથમાં બેનર અને પોસ્ટરો લઈ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. દક્ષિણ ઝોનના સક્રિય આગેવાન સેજલ દેસાઈએ સૌને અખંડ ભારતના કાર્યક્રમ અંગેની વિગતો આપી હતી. ખાસ જોવું રહ્યું કે સમૃદ્ધ ભારત, ભયમુક્ત ભારત અને અખંડ ભારતની રચનામાં ડૉક્ટર પ્રવીણ તોગડિયાજીના માર્ગદર્શન હેઠળ જે કાર્યક્રમો થશે એના ભાગરૂપે બધા જ કાર્યકર્તાઓની એક લાગણી અને માગણી રહી છે કે અખંડ ભારતનો કાર્યક્રમ ખાલી કાર્યક્રમ પૂરતો નહીં, પણ અખંડ ભારતની ભૂમિકામાં ભજવી અને કાર્ય કરવાનું છે. જે પ્રકારે ખંડિત ભારત થયું છે 14 તારીખની રાત્રે 12 વાગ્યા પછી, તો એના અનુસંધાનમાં અખંડ ભારતની સ્થાપના ફરી થાય અને એના ભાગરૂપે દેશના બધા જ નાગરિકો એની કામગીરીમાં આગળ વધે એવી અભ્યર્થના. ભરૂચની બીએચ મોદી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉર્ફે હરના કાવ્ય સંગ્રહ છેતરાઈનું વિમોચન નારાયણ વિદ્યાવિહાર ખાતે થયું હતું. ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતુદરિયા, આરએસએસના વડોદરા વિભાગના સહકાર્યવાહ નીરવભાઈ પટેલ, લોકગાયક અભયસિંહ રાઠોડ, શાસન અધિકારી નિશાંત દવે, ઋષિ દવે તથા નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં છેતરાયા કાવ્ય સંગ્રહનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હરેન્દ્રસિંહ સિંધા લિખિત કાવ્ય સંગ્રહ છેતરાયનું વિધિવત વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ હરેન્દ્રસિંહ સિંધાને શુભેચ્છાઓ આપી હતી. આ કાવ્ય એક એવો રસ છે કે જે આપણા જન્મતાની સાથે શરૂ થાય, નામ વિચારીએ તો હાલરડાથી શરૂ થાય અને અનાયાસે આપણો સંબંધ એની સાથે જોડાતો જાય.
એના ઘણા બધા સ્વરૂપો આપણે માણતા હોઈએ છીએ અને એ ખૂબ જ મૃદુતા ધરાવતો હોય એટલે ચિત્ત ઉપર એની અસર હોય છે. આપણે કહીએ છીએ કે માં હાલરડું ગાય અને બાળક ઊંઘી જાય, તો એ કેટલી બધી મૃદુતા હશે કે બાળક ઊંઘી જતું હશે. તો આ કાવ્યની વાત છે. પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ, અર્થગ્રહણ કરતા જઈએ, તેમ તેમ ઘણા બધા ચિત્રો ઉપસ્થા હોય અને એમાં કવિની આ એક સૃષ્ટિ એવી છે કે જે ચમત્કૃતિ સર્જતી હોય છે. અંકલેશ્વરમાં શીતળા સાતમની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શીતળા સાતમના આગળના દિવસને રાધણછઠ કહેવાય છે. રાધણછઠના દિવસે ગૃહિણીઓ ભોજન તૈયાર કર્યા બાદ સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરીને સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરીને ટાઢું ભોજન આરોગવામાં આવ્યું હતું. કોરોનાની શાંત પડેલી બીજી લહેર વચ્ચે શ્રાવણ મહિનો આવતાની સાથે હિન્દુ સમાજના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. શીતળા માતાજીની આરાધનાના પર્વ શીતળા સાતમની અંકલેશ્વર ખાતે ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી. શીતળા સાતમ અગાઉ રાંધણછઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી દીધું હતું. સવારે શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ છઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી કોઈપણ ગરમ વાનગી બનતી નથી. સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરવામાં આવી હતી. આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી તંદુરસ્તી અર્પણ કરે છે તેવી દંતકથા જોડાયેલી છે. અંકલેશ્વરમાં સાતમના દિવસે ગૃહિણીઓએ સવારના અરસામાં રામકુંડ સહિતના મંદિરોમાં શીતળા માતાજીની પૂજા કરી ટાઢું ભોજન લીધું હતું. આ પુરાણથી એવા રામકુંડ ક્ષેત્રની અંદર ભગવાન ક્ષિપ્રા ગણેશ પણ બિરાજમાન છે. માંડવેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર, ભગવાન રામચંદ્રના સાનિધ્યની અંદર પ્રાચીનકાળથી શીતળા માતાની પૂજા થતી આવી છે. તે પ્રમાણે આ વર્ષે પણ પ્રાચીનકાળથી જે પૂજા થતી આવે છે એ પ્રમાણે આજે પણ શીતળા માતાની પૂજા અહીંયા રાખેલ છે. અને આ શીતળા માતાની પૂજા કરવાથી જન્મોજન્મોના પાપ નષ્ટ થાય છે. દરેક ભક્તોના ચામડીના રોગ હોય, કોઈપણ આંશિક રોગ થતા હોય તો આ શીતલા માતાની પૂજા કરવાથી શીતલા જેવા રોગોમાંથી પણ મુક્તિ મળે છે. દરેક પ્રકારના રોગોમાંથી માં શીતલા મુક્તિ અપાવે છે. શીતલા માતા એ જગતની માતા છે, એટલે કીધું છે કે શીતલે ત્વમ જગન માતા, શીતલે ત્વમ જગત પિતા, શીતલે ત્વમ જગત ધાત્રી, શીતલા દેવીઆઈ નમો નમઃ. આ શીતલા માતાના આશીર્વાદ દરેક ભક્તોને પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના. ઝઘડિયાની વાલિયા ચોકડી નજીક પાર્ક કરેલી હાઇવા ટ્રક અને જેસીબી મશીનની 9 નંગ બોટલોની ચોરી થતાં ટ્રક માલિકે અજાણ્યા ચોર ઇસ્મો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી. પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ઝઘડિયાની અભિલાષા નગરમાં રહેતા અલ્પેશ ભીમસિંહ પટેલ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. પોતાની સોસાયટીમાં જગ્યાના અભાવે તેઓએ પોતાની ટ્રકો અને જેસીબી મશીન ઝઘડિયાની વલિયા ચોકડી નજીક શોપ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. આજ રોજ વહેલી સવારે ટ્રકને રેતી ભરવા મોકલવાની હોય તેઓ ડ્રાઈવર સાથે પોતાની ટ્રકો પાસે ગયા હતા. ત્યાં જઈને જોયું તો ટ્રકમાંથી બેટરીના વાયરો છૂટા પડેલા હતા. તપાસ કરતા 4 ટ્રકો તેમજ એક જેસીબી મશીનમાંથી બેટરીઓ ચોરી થઈ હોવાનું માલુમ થયું હતું. 4 ટ્રકોમાંથી કુલ 8 નંગ બેટરી અને જેસીબી મશીનમાંથી 1 નંગ બેટરી મળી કુલ 9 નંગ બેટરીની જેની કિંમત ₹20,000ની ચોરી થઈ હોવાનું જણાતા અલ્પેશ ભીમસિંહ પટેલે ઝઘડિયા પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસ્મો વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ઉમલ્લા શ્રીરંગ અવધૂત દત્ત ભવની પરિવાર દ્વારા દત્ત ભવનીનો પ્રોગ્રામ ઉમલ્લા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. દત્ત ભવની એટલે ભવન લીટીનું સ્ત્રોત કે જેમાં દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રી પાદવલ્લભ અને શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતું સ્ત્રોત. આ સ્ત્રોત સરખેજના ભક્ત કમળાશંકર ત્રિપાઠીની પત્ની સૌભાગ્યવતી ધનલક્ષ્મીબેન પીચાસપીડાને કારણે બીમાર રહેતા હતા. કમળાશંકર ભાઈની વિનંતીને કારણે સૌભાગ્યવતી ધનલક્ષ્મીબેનની પીચાસપીડાને દૂર કરવા આ સ્ત્રોતની રચના નારેશ્વર નિવાસી સંતરાજ શ્રી રંગ અવધૂત મહારાજે કરી. આ સ્ત્રોત તાલુકો કાલોલ, જિલ્લો મહેસાણા, ગુજરાત રાજ્ય સંવંત 1991 મહાસુદ એકમને સોમવારે તારીખ 4 ફેબ્રુઆરી 1935 રોજ રચાયું. સહીજ ગામની બહાર આવેલા શ્મશાન પાસેના સિદ્ધનાથ મહાદેવ મંદિરની ધર્મશાળામાં રચાયું.
નારેશ્વરના રંગ અવધૂત મહારાજની અસીમ કૃપાથી ઉમરલાના નવીનભાઈ પટેલ અને તેઓની ટીમ દ્વારા ગુજરાતના વિવિધ ગામોમાં અત્યાર સુધી 467 દત્તબાવણીના પ્રોગ્રામ કરી લોકોની રંગ અવધૂત મહારાજની ભક્તિમાં લીન કર્યા છે. એવો જ એક દત્તબાવણીનો પ્રોગ્રામ ઉમરલા ખાતે આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત મહારાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત બાપજીએ રચેલું આ દત્તબાવણીનું 52 લીટીનું સ્ત્રોત જે અમે કરીએ છીએ દત્તબાવણી નવીન કાકાના હેજ નીચે. નવીન કાકાનું આ મંડળ, દત્તબાવણીનું મંડળ અમે ગામે ગામ ફરીને જુદા જુદા રાગમાં, જેવા કે 52 રાગમાં અમે બાવણી કરીએ છીએ. 52 રાગમાં ફિલ્મી રાગ પણ આવે છે, પણ તે અમારો ભાવ છે. ભગવાનને દત્તા રંગાવધૂતને તો ભાવ જ જોઈએ છે. એમાં કંઈ બાપજીની ગીરીમાં, દત્તબાવણીની ગીરીમાં સચવાયેલી જ રહે છે. પણ હવે અમુક લોકોને જરાક અઘરું લાગે છે, પણ ભાવ જોઈએ છે. જે અંતરથી કરેલી દત્તબાવણી તે હંમેશા આગળ આવે છે. સોમેશ્વર મહાદેવના પટાંગામાં એમનો 467મો પાઠ પૂરો કરે છે. દત્તબાવણી જુદા જુદા ગામ, જુદા જુદા શહેરમાં જઈને નિઃસ્વાર્થ ભાવે આ મંડળે કેટલાય લોકોને દત્તબાવણી કરતા શીખવી દીધા. જેને દત્તબાવણી શું, અવધૂત મહારાજ કોણ છે કંઈ જ ખબર નથી, પણ એમના ઘરે એકવાર દત્તબાવણી કરીને આવ્યા પછી એ લોકો અવધૂતમય થઈ ગયા, દત્ત ભક્તિમાં લીન થઈ ગયા. એવું અમે અમારી આંખે જોયું. આ મંડળનો ભક્ત અવધૂતને ભજવાનો જ ભાવ છે, એમાં કોઈ બીજો સ્વાર્થ છે નહીં. આજના સમાચાર આવતીકાલે ફરી નિહાળીશું અન્ય સમાચાર. ત્યાં સુધી સીડી ન્યૂઝને રજા આપશો. નમસ્કાર. Thank you.